હેલો જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતા લખાણી. હવે આજનો આ વિડીયો જે સ્પેશિયલી ફોર ડિપ્લોમા ફર્સ્ટ ઇયરના સ્ટુડન્ટ છે એ લોકો માટે છે. એ લોકોને એનરોલમેન્ટ નંબર જે છે એ લોકો માટે, એ લોકો ફી ભરવાની છે, એનું ફોર્મ ભરવાનું છે, તો કેવી રીતે ભરવું એના વિશે આજનો વિડીયો છે. તો એની પહેલા સૌ પ્રથમ જે લોકો ડિપ્લોમા ફર્સ્ટ ઇયરમાં છે એ લોકોને સબ્જેક્ટ આવે છે બેઝિક મેથ્સ. બધી બ્રાન્ચના સ્ટુડન્ટ્સને આ સબ્જેક્ટ આવતો હોય છે. તો એનો આપણે કોર્સ લોન્ચ કરેલો છે, જે કોર્સની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. એ કોર્સમાં આખું મેથ્સ ફક્ત અને ફક્ત 99 રૂપિયામાં તમને આખું મેથ્સ કરવા મળશે, રાઈટ? તો એના માટે તમારા લોકોને બાય કરવું તો બાય કરી દેજો. કાલથી એ કોર્સની પ્રાઇસ આપણે 149 રૂપિયા રાખવાના છીએ. હવે વાત કરીએ આપણે એનરોલમેન્ટ નંબરને ફોર્મ જે આપણે ફિલ કરવાનું છે, આપણે કેવી રીતે ફિલ કરશું, તેના માટે મારે તમને લઈ જવા પડશે મારા લેપટોપની સ્ક્રીન પર. એની એક વેબસાઇટ છે. સૌથી પહેલા તો તમારા એક ઈમેલ આઈડી કાં તો તમારા ટેક્સ્ટ મેસેજ પર તમને તમારા એ જે વેબસાઇટ છે એ વેબસાઇટનું યુઝર નેમ અને પાસવર્ડ તમને ટેક્સ્ટ મેસેજ, અધરવાઇઝ તમને ઈમેલ આઈડી આવ્યો હશે, એ યુઝર નેમ અને પાસવર્ડની મદદથી તમારે એ વેબસાઇટ પર પર્ટિક્યુલરમાં તમારે લોગિન કરવાનું છે અને પછી આગળની પ્રોસિજર કરવાની છે. પ્રોસિજર શું છે એના માટે તમે લઈ જાઓ છો મારા લેપટોપની સ્ક્રીન. ચાલો તો જો આ તમારી વેબસાઇટ છે gtu.iweb.online કરીને, જેમાં તમારે બધું જ તમારા એનરોલમેન્ટ ફીઝ માટેની બધી પ્રોસિજર આમાં કરવાની રહેશે, રાઈટ? તેમાં લોગિન અને પાસવર્ડ જે છે એ લોગિન અને પાસવર્ડ તમને તમારા મેલ આઈડી પર અથવા તો તમને તમારા ટેક્સ્ટ મેસેજ પર તમારો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા તો રજિસ્ટર્ડ ઈમેલ આઈડી એની ઉપર આખું તમારું આ લોગિન આઈડી ને પાસવર્ડ આવશે, રાઈટ? પછી તમે જ્યારે ડેશબોર્ડ તમે આ લોગિન આઈડી ને પાસવર્ડ પર નાખી અને સાઇન ઇન કરશો એટલે તમારું કંઈક આવી સ્ક્રીન દેખાશે. આ તમારું ડેશબોર્ડ છે. તમે એકવાર ધ્યાનથી તમે ચેક કરી લેજો તમારો પ્રોગ્રામમાં તમારો બ્રાન્ચ નેમ શું છે, કોલેજ નેમ શું છે, મેરિટ રેન્ક શું છે, જેન્ડર, ડેટ ઓફ બર્થ, મોબાઈલ, ઈમેલ આઈડી, તમારી એડમિશન કેટેગરી, એ બધું તમે એકવાર ચેક કરી લેવાનું છે. કોન્ટેક્ટ ડિટેલ્સ ને બધું છે. એ ચેક કર્યા પછી તમારે તમારા માય પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે. તમે જેવું તમારી માય પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો ને, એટલે તમારે જેટલી પણ ડિટેલ્સ જે છે તમારે એમાં ફિલઅપ કરવાની છે. એટલે અમુક ડિટેલ તમારી ઓલરેડી ભરેલી હશે, જે ગ્રે કલરથી છે, જોઈએ કે લાલ ટપકું આવે છે, જે ગ્રે કલરથી છે એ ઓલરેડી ડિટેલ જે છે ચેન્જ નહીં થઈ શકે, બરોબર? ટાઇટલમાં જો મિસ્ટર છે, ફર્સ્ટ નેમ છે, લાસ્ટ નેમ, મિડલ નેમ, જેન્ડર, નેશનાલિટી તમારી ઇન્ડિયા છે, પ્લેસ ઓફ બર્થ, ડેટ ઓફ બર્થ, કન્ટ્રી ઓફ બર્થ, તમારી લેંગ્વેજ, આધાર નંબર, બરોબર છે? આ TFWS, મેરિટ નંબર, એડમિશન શિફ્ટ ને બધું તો તમારે ઓલરેડી ભરેલું જ હશે, એટલે તમારે એ ભરવાની કોઈ જરૂર નથી. પછી તમે આગળ જોશો તો કોન્ટેક્ટ ડિટેલ્સ છે તમારે નાખવાની છે, અને પછી તમારે અહીંયા આગળ તમારો પ્રિફર્ડ મેલિંગ એડ્રેસ, એટલે તમારે કયું તમારે એડ્રેસ નાખવું છે એ એડ્રેસ તમારે આખું અહીંયા ફિલ કરવાનું છે. અને પછી કરંટ રેસિડેન્ટ એડ્રેસ, એટલે તમારો જો ઉપરનું એડ્રેસ ને નીચેનું એડ્રેસ બે સેમ હોય તો સેમ પર ક્લિક કરવાનું, જો ઉપરનું એડ્રેસ ને નીચેનું એડ્રેસ બે સેમ ના હોય તો બંનેમાં તમારે અલગ અલગ તમારા એડ્રેસ નાખવાના રહેશે. અને બરોબર, તમે તમારે ફાધરની ડિટેલ્સ સ્કીપ કરવા માંગો છો, જો તમે યસ કરશો તો તમારી ફાધરની ડિટેલ સ્કીપ થઈ જશે, નો કરશો તો તમારી ફાધરની ડિટેલ માંગશે. પછી નીચે પૂછ્યું છે કે તમે તમારા મધરની ડિટેલ સ્કીપ કરવા માંગો છો, જો તમે યસ કરશો તો મધરની ડિટેલ સ્કીપ થઈ જશે, જો તમે નો કરશો તો તમારી મધરની ડિટેલ્સ પણ આની તમારે ફિલ કરવાની આવશે, રાઈટ? તો આ તમારું પ્રોફાઇલ છે જે તમારે ફિલ કરવાનું છે. એ પ્રોફાઇલ પ્લે કર્યા ફિલ કર્યા પછી તમારે આ એપ્લાય એન્ડ અપલોડ પર જવાનું છે, અને અપલોડ ફોટોઝ એન્ડ ડોક્યુમેન્ટ જે છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે તમે જોશો તો ડોક્યુમેન્ટની મેક્સિમમ સાઇઝ 1 MB હોવી જોઈએ, ઓનલી JPG ફોર્મેટ હોવું જોઈએ, બરોબર? જે સ્ટાર કરેલું છે કમ્પલસરી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે, બરોબર? ટુ સેવ એન્ડ અપલોડેડ ડોક્યુમેન્ટ પ્રેસ સેવ બટન. તમારો અપલોડેડ ડોક્યુમેન્ટ સેવ કરવા માટે તમારે સેવ બટન પર ક્લિક કરવાનું છે. અપલોડેડ ડોક્યુમેન્ટ વીચ આર વેરીફાઈડ એન્ડ કન્ફર્મ બાય ધ કોલેજ વિલ નોટ બી એલાઉડ ટુ અપલોડ ઓર ચેન્જ અગેન. એટલે એકવાર તમે લોકો જો વેરીફાઈ થઈ ગયા કોલેજ દ્વારા, તમારો અપલોડેડ ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ ગયા, તો ફરીથી આ ડોક્યુમેન્ટ ચેન્જ નહીં થાય અને ફરીથી અપલોડ નહીં થાય. એટલે આ બધા તમારે જો તમારો ફોટો જે છે એ કમ્પલસરી છે, સિગ્નેચર કમ્પલસરી છે, ગેટ કેટ કે જે કોઈ પણ હોય તો એ કમ્પલસરી નથી, એલોટમેન્ટ લેટર કમ્પલસરી નથી, આધાર કાર્ડ કમ્પલસરી નથી, બરોબર? એક્સ સર્વિસમેન સર્ટિફિકેટ કમ્પલસરી નથી, PH સર્ટિફિકેટ એટલે કે જે ફિઝિકલી હેન્ડીકેપ હોય એ કમ્પલસરી નથી, કાસ્ટ સર્ટિફિકેટ જે છે એ પણ કમ્પલસરી નથી, HSC સર્ટિફિકેટ કમ્પલસરી નથી, SSC સર્ટિફિકેટ કમ્પલસરી છે, અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તમારું કમ્પલસરી છે, રાઈટ? તો આ બંને વસ્તુ તમારી કમ્પલસરી છે, અને ઉપર તમારો ફોટો અને તમારી સિગ્નેચર જે છે એ તમારી કમ્પલસરી છે. આ તમે જોશો પછી તમે ફીસ આટલું આ બધા ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી નાખશો, એ પછી તમારે ફીસ બટન પર જઈ અને ફી પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. તમે આ જે ફી પેમેન્ટ પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા આગળ તમારી ફીસ પે કરવાની આવશે,
એ તમારે ફી પેમેન્ટ પર તમે ક્લિક કર્યા પછી જે પણ તમારી ફી હોય એનરોલમેન્ટ ફી એ તમારે અહીંયા આગળ જાતે પે કરવાની રહેશે. અહીંયા આગળ લખેલું છે એનરોલમેન્ટ ફી, રાઈટ? કેટલા રૂપિયા છે? તો કે 150 રૂપિયા છે જે તમારે અહીંયા આગળ ફી ભરવાની રહેશે. બરોબર છે? એ તમારે કઈ રીતે ભરવાની રહેશે તો નીચે તમારે લખેલું જ છે, એ તમે જોઈ શકો છો કે પે ઓનલાઈન છે. તો પે ઓનલાઈન પર આપણે ક્લિક કરશું. પે ઓનલાઈન પર તો જો અહીંયા આગળ મેં ફોટો અને સિગ્નેચર અપલોડ નથી કર્યો એટલે અહીંયા આગળ ઓકે બટન પર ક્લિક કરીશ. એ પહેલા મારે બધું અપલોડ કરવું પડશે અને પછી જ હું આ પે ઓનલાઈન પર જઈ અને હું અહીંયા આગળ ફીસ પે કરી શકીશ. તમે જે ફીસ પે કરશો એટલે તમારા યુઝર નેમ, તમારી જે ઈમેલ આઈડી જે છે એ ઈમેલ આઈડી પર એક મેલ આવશે, તમારો એનરોલમેન્ટ નંબર જનરેટ થયેલો હશે, રાઈટ? તો પછી જેવું તમારો એનરોલમેન્ટ નંબર નવો જનરેટ થઈ જાય છે, એ એનરોલમેન્ટ નંબર નવો જનરેટ થયા પછી તમારી જે આ વેબસાઇટ છે, જે gtu.iweb.online જે વેબસાઇટ છે, એ વેબસાઇટમાં તમારું હવે લોગિન આઈડી અને પાસવર્ડ ચેન્જ થઈ જશે. જે તમારો નવો એનરોલમેન્ટ નંબર આવશે એ તમારો યુઝર નેમ હશે અને જે તમારો નવો એનરોલમેન્ટ નંબર આવ્યો છે એ જ તમારો પાસવર્ડ હશે. એટલે કે જીટીયુ તમને જે અત્યારે એનરોલમેન્ટ નંબર અને પાસવર્ડ આપ્યું છે એ ચેન્જ થઈ અને તમારો જે નવો એનરોલમેન્ટ નંબર આવશે એ તમારો યુઝર નેમ અને એ જ તમારો પાસવર્ડ થશે. અને તમે જે આ એનરોલમેન્ટ નંબરની જે ફીસ પે કરી છે એ ફીનું તમારે જો રિસીપ્ટ લેવી હોય તો પેમેન્ટ હિસ્ટ્રીમાં જઈને તમે 1 રૂપિયો ભરી અને એમાંથી તમે આ એનરોલમેન્ટ ફીસ ભરી છે, એનરોલમેન્ટ ફીસની રિસીપ્ટ તમે ત્યાંથી જનરેટ કરી શકો છો, રાઈટ? તો આ આખી પ્રોસિજર છે જે તમારે બધાએ કરવાની છે તમારા એનરોલમેન્ટ જનરેટ કરવા માટે. વિધાઉટ એનરોલમેન્ટ તમે કોઈ પણ જીટીયુમાં કોઈ પણ જગ્યાએ એક્ઝામ નહીં આપી શકો. તો મહેરબાની કરીને આમાં લાસ્ટ ડેટ તમે મિસ કરતા નહીં. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય બાય.